नमस्कार। रोज नवा नवा महानुभावों साथे आपणे चर्चा करीए छीए एजिस विंडोना नेजा हेठळ। दोस्तों, अमारो प्रयास एटलो ज छे के एवा कलाकारो के जेने आपे स्क्रीन पर जोया छे अथवा स्क्रीन पर जेना नामोथी परिचित छीए પણ એમની કલા યાત્રા એને નજીકથી માણવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ અને અમને આનંદ એ વાતનો છે કે ન ધારેલો પ્રતિભાવ અમને આ પ્લેટફોર્મ પર મળી રહ્યો છે। દોસ્તો, આજે ફરી એક વખત એવા કલાકાર સાથે આપણે તૈયાર છીએ। કલાકાર મૂળ ગુજરાતી છે। તમારામાંથી લગભગ બધાએ મુન્નાભાઈ MBBS ફિલ્મ તો જોઈ જશે, પપ્પાની કુકરી અને મજાની લાઈફ આ બધા શબ્દોની આસપાસ તમે આખી ફિલ્મ માણી છે। સંજુ બાબા ની સાથે જે રીતે જમણા હાથમાં સર્કિટ એટલે કે અરશદ વારસીએ જે રીતે એમનું કેરેક્ટર નિભાવ્યું, એ જ રીતે ફિલ્મનું મહત્વનું બીજું કેરેક્ટર હતું એ ડોક્ટર રુસ્તમ પાવરી। રુસ્તમ પાવરી નો આખો ફિલ્મનો રોલ આજે પણ આપણા દિમાગ ઉપર અંકિત થયેલો છે। આ કલાકાર એટલે કુરુષ દેબુ। કુરુષજીની મારી સાથેની બહુ ટૂંકા ગાળાની ઓળખાણ છે, પણ અમે જ્યારથી મળ્યા ત્યારથી અમે સતત એકબીજાના સંપર્કમાં રહીએ છીએ અને સતત ઇન્ડસ્ટ્રીની અપડેટ્સ મેળવતા રહેતા હોઈએ છીએ। કુરુષજી સાથે આજે આપણે ખૂબ બધી વાતો કરવી છે। એમને કેમેરા દ્વારા ફિલ્મમાં તો આપણે માણ્યા જ છે, પરંતુ આજે તિહાઈ ટોકના પ્લેટફોર્મ પર કુરુષજી સાથે આપણે વાતો કરવી છે। તો બધા તૈયાર છે મિત્રો? આપણે નિમંત્રણ આપીએ કુરુષ દેબુને અને એમની સાથે ખૂબ બધી વાતો કરીએ। સ્વાગત છે સર। થેન્ક યુ વેરી મચ મિસ્ટર અભિલાષજી, આપણે એટલા વખાણ તમે કર્યા કે મારી છાતી ગદગદ થાય છે। થેન્ક યુ સો મચ, અને તિહાઈ ટોકના દર્શકો, ગુજરાતી દર્શકો, ફેસબુક અને યુટ્યુબના દર્શકોને મારો ઘણો આભાર કે આજે લાઈવ વિડીયો પ્રોગ્રામમાં અભિલાષજી જે એન્કર કરી રહેલા છે તેમાં તમે જોડાયા છે, તેવી મારે માટે ઘણી મોટી વાત છે અને આશા કરીએ છે કે આ પ્રોગ્રામથી તમને મનોરંજન મળે અને ઘણી સારી વાતો જાણવાની મળે। થેન્ક યુ વેરી મચ મિસ્ટર અભિલાષજી, ખૂબ ખૂબ આભાર। કુરુષજી, આપે પણ આપના, મને ખબર છે અત્યારે આફ્ટર લોકડાઉન તમે એટલી બધી ફિલ્મો સાથે વ્યસ્ત છો અને એની વચ્ચે પણ તમે અમને એક કલાક જેટલો સમય ફાળવ્યો એ અમારું પણ એક ધનભાગ્ય છે આજે। ઇટ્સ માય પ્લેઝર ટુ। કુરુષજી, 63માં આપનો જન્મ? હા જી। આપ નવસારીથી બિલોંગ કરો છો, ગુજરાતના? હા જી સાહેબ। અને મજાની વાત એ છે કે આપે ડિપ્લોમા ઇન એડવર્ટાઇઝિંગ કરેલું છે, હા જી, ઝેવિયર્સ માંથી જી, એ પછી તમે ડિપ્લોમા ઇન માર્કેટિંગ મેનેજમેન્ટ કરેલું છે, જમનાલાલ બજાજ, યસ, અને આ પછી રોશન તનેજા એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી આપ એક્ટર તરીકે બહાર આવ્યા અને પહેલી બે મહેનતને બાજુમાં મૂકીને આપે એક્ટિંગની લાઈન પસંદ કરી, આ કેવી રીતે? અરે તમે શું માનો છો, મારા ફેમિલી મેમ્બર્સ બી એકદમ શોક થઈ ગયા હતા, એ લોકો બિલીવ નહીં કરી શકતા હતા કે આટલી સરસ પ્રોફેશનલ કરિયર ચાલી રહી હતી, બલસારા હાઇજીન પ્રોડક્ટ્સમાં
મેનેજમેન્ટ ટ્રેનિંગ કરી, ટાટા ઇકોનોમિક ટાટા ઇકોનોમિક કન્સલ્ટન્સીમાં માર્કેટ રિસર્ચમાં હતો અને એલઆર સર્વિસિંગ દત્તારામ એડવર્ટાઇઝિંગ એજન્સીમાં હતો. એ બધું છોડીને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જઈ રહેલા છે, જ્યાં મારા પપ્પા મતલબ મારા ડેડી જેમનું નામ હોમીએસ દેબુ છે, he was a failure in film industry. He was an assistant director, associate director. એમને મોકો ભી મળ્યો એઝ અ ડિરેક્ટર, પણ ફિલ્મ બંધ પડી ગઈ એટલે એમની કરિયર ટ્રાંચ ખલાસ થઈ ગઈ. કારણ કે એક ઈગો આવી ગયો કે એકવાર ડાયરેક્ટર બની ગયા પછી પાછું એસિસ્ટન્ટ ડિરેક્ટર ને એસોસિયેટ ડિરેક્ટર નથી બનવું. અને તે વખતે ઇન્ડિયા ને પાકિસ્તાનનું પાર્ટીશન જે થયેલું હતું, તે વખતે જે સિંધી ભાઈઓ હતા ને એ લોકો બોમ્બે માઇગ્રેટ કરેલા, તે વખતે પહેલી વાર પાઘડી કરીને ગુડવિલ વર્ડ આવ્યો, તો તે મારા ડેડી રેન્ટ પર જે રહેતા હતા ને તે પાઘડી આપી નહીં શક્યા, એફોર્ડ નહીં કરી શક્યા. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ મળતું બંધ થઈ ગયું એટલે મજબૂરીથી એમને પોતાનું નેટિવ પ્લેસ નવસારી ગુજરાતમાં જવું પડ્યું. અને ત્યાર પછી એમને પોતાની એક વોશિંગ મશીન પ્રોજેક્ટ્સ બી ચાલુ કીધા, પ્લસ સિનેમા એક્ઝિબિશનનો બિઝનેસ ચાલુ કર્યો. તે જમાનામાં ટુરિંગ સિનેમા બહુ ચાલતો હતો, પ્લસ અમુક થિયેટરો ભાડે પર ચલાવવા આપતા હતા. તો એમને વાપી, અતુલ, ઉડવાડા, દમણ એવા ઘણા બધા સિનેમા પોતે માલિક પાસેથી લઈને એઝ એન એક્ઝિબિટર ચલાવ્યા હતા. અને સાથે સાથે ગુજરાતી સ્ટેજમાં એમને લગભગ 18 નાટકો લખ્યા અને ડાયરેક્ટ બી કીધા. ઇવન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બી હતા ત્યારે રાઇટરના ડાયલોગ રાઇટર લખતા હતા. હી વર્ક વિથ ડી બિલ્લી મોરિયા, ઈ બિલ્લી મોરિયા, હરબંસલાલ, એ સૂર્યમ, ઘણા બધા ડાયરેક્ટર સાથે કામ કીધું. બટ હી વોઝ નોટ અ સક્સેસફુલ પર્સન. અને એટલે મારા ડેડીને બી બહુ શોક લાગ્યો, મારા ફેમિલીને બી લાગ્યો કે ભાઈ ઓલરેડી તારા ડેડી બરબાદ થઈ ચુક્યા છે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને એમાં તું જઈ રહ્યો છે. સો ઓલ ફેમિલી મેમ્બર્સ એન્ડ રિલેટિવ્સ દે વર ડેડલી અગેન્સ્ટ અબાઉટ માય મૂવ. બટ એક હોતા હે ના એક્ટિંગ કા કીડા જો હોતા હે, બીકોઝ આઈ વોઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ ઇન માય ફાધર્સ પ્લેસ, વહાં સે મારો તજુબો હતો. એટલે પછી મેં વિચારી જ રાખેલું હતું કે ભાઈ હવે કરવું છે તે કરવું છે, હા, પણ એ કેવી રીતે મુમેન્ટ આવી તે હું તમને કહું કે ભાઈ મને સ્ક્રીન ને માયાપુરી ને એવા બધા મેગેઝિન્સ પેપર્સ વાંચતો હતો, તેમાં ગોવિંદા, ગુલશન ગ્રોવર એ લોકોના આર્ટિકલ્સ આવતા હતા. બધા લોકો એ જ કહેતા હતા કે પુના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના જે રોશન ટનેજા છે એને ઠાઠી મેં આ કોર્સ કીધો છે અને એનાથી સક્સેસફુલ થયો. અનિલ કપૂરનો વાંચ્યું, ગોવિંદાનો વાંચ્યું, ગુલશન ગ્રોવરનું વાંચ્યું. તો એનાથી હું ઇન્સ્પાયર થઈને મેં ડિસાઈડ કર્યું કે ભાઈ મારે બી કરવું જ છે અને આ જ કરવું છે. એટલે મેં એક વર્ષનો 1 યર ફૂલ ટાઈમ કોર્સ કર્યો. તે વખતે મારી સાથે આમિર ખાનનો બ્રધર ફૈઝલ ખાન મારા ક્લાસમાં હતો એન્ડ હી વોઝ વેરી હેલ્પફુલ વેન વી આર ડુઈંગ એક્ટિંગ એક્સરસાઇઝ એન્ડ સિનેમેટોગ્રાફીના સ્ટીલ્સ, ફોટોગ્રાફ્સ બધું એ હેલ્પ કરતો હતો. સો દેટ વોઝ 87-88 ધ યર. એટલે એવું કહી શકાય કે આ પપ્પાના પગલે ચાલે. બરાબર છે, પપ્પાના પગલે છે. પપ્પાએ વિરોધ નોંધાવેલો હતો અને પપ્પા મારું સક્સેસ જોવાના ભાગ્યા, કારણ કે પપ્પા 88 ગુજરી ગયા. હી મેરીડ ઇન અ વેરી ઓલ્ડ એજ, સો દેટ ઇઝ ધ રીઝન હી ડાઈડ ઇન 88. સો હી કુડન્ટ સી માય ફર્સ્ટ ફિલ્મ પર્સી ઓલ્સો, બીકોઝ પર્સી વોઝ રિલીઝ 89 રિલીઝ થયું હતું. એટલે હું નોમિનેટ બી થયેલો હતો બેસ્ટ એક્ટર નેશનલ એવોર્ડમાં, પણ એવોર્ડ મામૂટીને મળેલો. મામૂટી નોમિનેટ 2 પિક્ચરમાં થયેલો હતો, એને અડોર ગોપાલ કૃષ્ણની માઠુલીકાલ ફિલ્મમાં એવોર્ડ મળેલો. મારી સાથે બી નોમિનેટમાં અનુપમ ખેર હતો ડેડીમાં, એને સ્પેશિયલ રેકોગ્નાઇઝર મળેલો. પવન મલ્હોત્રા બી હતો, પવન મલ્હોત્રા 2 ફિલ્મમાં હતો, બાગ બહાદુર ને સલીમ લંગડે પે મતરો. તો દેટ વોઝ ઓલસો ગુડ અચીવમેન્ટ, નોમિનેશન વોઝ ઓલસો ગુડ અચીવમેન્ટ. યુ કેન તમારી ઇન્ડસ્ટ્રીની શરૂઆત સીધી ફિલ્મથી થઈ કે પહેલા તમે ડ્રામા કર્યું? નહીં નહીં, મારી પહેલી ફિલ્મ ગુજરાતી હતી. આઈ એમ પ્રાઉડ ઓફ ધેટ કે મારી પહેલી ફિલ્મ પગલું મેં ગુજરાતી ફીચર ફિલ્મથી શરૂ કીધું. બટ એ એક ટિપિકલ જે આપણે જોઈએ છે પાઘડીવાલા ને એ બધી જે રાજસ્થાની કાઠિયાવાડી ટાઈપની જે આપણે ફિલ્મ જોઈએ છે તેવી નહીં હતી. ઇટ ઇઝ કમ્પ્લીટલી ઓફબીટ આર્ટિસ્ટિક ફિલ્મ પ્રોડ્યુસ બાય NFDC અને પરવેઝ મહેરવાની ડિરેક્ટ કરી હતી. અને એ ગુજરાતી ફિલ્મનો જે ટોન હતી, એક્સન્ટ હતી, ઇટ વોઝ પારસી ગુજરાતી એક્શન. એક સાયરસ મિસ્ત્રી કરીને રાઇટરે એક બોમ્બે મેગેઝિનમાં શોર્ટ સ્ટોરી લખી હતી,
એના એ સ્ટોરી પસંદ આવી એના પરથી એને જ સ્ક્રીન પ્લે ને ડાયલોગ્સ લખી ને પરવેશ મેરવાન જે ડાયરેક્ટ કર્યો, તો યુ કેન સે કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ પારસી ગુજરાતી ફીચર ફિલ્મ. ઓકે ઓકે, ફર્સ્ટ પારસી ગુજરાતી ફીચર ફિલ્મ. અને આપણી ગુજરાતી ફિલ્મમાં એને એવોર્ડ બી મળેલો, નેશનલ એવોર્ડમાં બેસ્ટ રિજિયનલ કેટેગરીમાં ગુજરાતી ફિલ્મમાં એવોર્ડ મળેલો, પછી બીજી બી બે કેટેગરીમાં, બહાર ફોરેનમાં તો કેટલા નોમિનેશન ને એવોર્ડ મળેલા, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, બર્લિન ને ઘણામાં મળેલા એવોર્ડ મળેલા. બટ આઈ વોઝ નોમિનેટેડ ફોર બેસ્ટ એક્ટર નેશનલ એવોર્ડ, બટ આઈ લોસ્ટ ઇટ. બટ ડાયરેક્ટર્સ હુ હેવ સીન ઇટ, એસ્પેશિયલી કુંદન શાહ વોઝ ઓલ્સો જ્યુરી તે ટાઈમે, એટલે એને મને કભી હા કભી ના માં ચાન્સ આપ્યો કે ભાઈ મને તારું પર્ફોર્મન્સ બહુ પસંદ છે, પણ મને બીક લાગે છે કે તું આ ફિલ્મમાં હીરો છે, તો હવે તું શાહરૂખ ખાન નો બેસ્ટ ફ્રેન્ડ નો રોલ કરશે કે ના કરશે એની બીક લાગે. તો મેં કહ્યું કે નહીં ભાઈ, આઈ એમ અ કેરેક્ટર એક્ટર, મારે માટે એવું બિલકુલ નથી કે ભાઈ મારે હીરોનું જ કેરેક્ટર કરવું છે, એની કેરેક્ટર વિચ હેઝ પાવરફુલ. તો મારી કમર્શિયલ ફિલ્મની એન્ટ્રી થઈ કભી હા કભી ના, જેમાં હું શાહરૂખ ખાન નો બેસ્ટ ફ્રેન્ડ યઝદી બનેલો હતો. બહુ સરસ. એટલે ગુજરાતી ફિલ્મથી આપની શરૂઆત થઈ, યસ, અને આપે પ્લે પણ કરેલા છે. હા જી સર, મેં પૃથ્વી થિયેટરમાં એક નેપથ્ય ગ્રુપ હતું, એ ગ્રુપમાં મેં એક હિન્દી નાટક કરેલો કહા ફકીરચંદ, એમાં ફકીરચંદની જે ઇનર સેલ્ફ છે, જેમ સ્પ્લિટ પર્સનાલિટી હોય તેમ ફકીરચંદની રાઇટરના દ્રષ્ટિથી 3 સ્પ્લિટ પર્સનાલિટી બતાવેલી હતી. એમાં ઇનર સાયકોલોજીકલ પર્સનાલિટીનું ફકીરચંદનું કેરેક્ટર, ટાઇટલ કેરેક્ટર આઈ હેવ પરફોર્મ. અને મારા ડેડીના થિયેટરોમાં મેં ગુજરાતી પ્લેસ કરેલા હતા, આઈ વોઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ. અને મારા કોલેજમાં પ્લેસ જે ચાલતા હતા તેની અંદર મેં નાટક કરેલું હતું. અને વોટ યુ સે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન કરેલું હતું. અને એ સિવાય મને પ્રોફેશનલ ગુજરાતી થિયેટરનો મને મોકો જ નહીં મળ્યો હતો, મને નહીં મળ્યો હતો. હિન્દી ફિલ્મની શરૂઆત ક્યારથી થઈ આપણી? હિન્દી ફિલ્મ મેં તમને કહ્યું ને કે જેવું આ પરસી પિક્ચરમાં કુંદન શાહ જ્યુરીએ જોયું, એટલે મને આ ચાન્સ આપ્યો. એટલે તમે કહી શકો છો કે મારી પહેલી હિન્દી ફિલ્મ હતી કભી હા કભી ના. હું માનું છું કે આપે લગભગ, હું ના બોલતો તો 18 જેટલી ફિલ્મ, 50 ફિલ્મમાં કામ કર્યું, 50 ફિલ્મ, 25 ટીવી સિરિયલ, 10 વેબ સિરીઝ ને લગભગ 100-200 ટીવી કમર્શિયલ્સ. પણ આટલું બધું કર્યા પછી મુન્નાભાઈમાં આપની એક અલગ પ્રકારની ઓળખ બહાર આવી. સર સાચી વાત કહો, આ આટલી જે પિક્ચરોના મેં તમને નામ ક્વોન્ટિટી કહી ને, એ ક્વોન્ટિટી વધી ફક્ત મુન્નાભાઈ MBBS ના સક્સેસ પછી. તે પહેલા તો હું તમને ગણ્યા ગાંઠિયા આંગળીઓ પર હું ફિલ્મ ગણાવી શકતો હતો કે મારી આટલી ફીચર ફિલ્મ છે અને આટલી મારી એડ્સ છે. બટ જે પણ કંઈ મળ્યું, નેમ, ફેમ, મની, સક્સેસ, રેકોગ્નાઇઝેશન, નોટ ઓનલી ઇન ઇન્ડિયા સર, મોરેશિયસમાં ગયેલો, મોરેશિયસમાં જે તાના સિટીઝન છે તે લોકોએ મને ઓળખ્યું. તો મેં કહ્યું કે ભાઈ તમે તો નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ નથી, તમે ઇન્ડિયન સિટીઝન્સ છે, તમે કેવી રીતે ઓળખો? કે અમારે ત્યાં મોરેશિયસમાં ગવર્મેન્ટ ટેલિવિઝન ઇઝ કમ્પલસરી, ને એના પર મુન્નાભાઈ MBBS એવરી મંથમાં એકવાર બતાવે, એટલે એમ કે અમે તમને ઓળખીએ. તો ઇન્ટરનેશનલ રેકોગ્નાઇઝેશન, લંડન ગયો શૂટ કરવા માટે, મોરેશિયસ ગયો, બધે દરેક કન્ટ્રીઝમાં મને લોકોએ ઓળખી કાઢ્યો. તમે માનશો નહીં, મારો ઘરનામાં દાઢીનો ગેટઅપ હોય છે, કોઈ કોઈ વાર કેરેક્ટર્સ આપણે દાઢીમાં કરવું પડે છે, તો એ ગેટઅપમાં બી લોકો મને ઓળખી જાય છે. એટલે થેન્ક્સ ટુ વિધુ વિનોદ ચોપરા સર એન્ડ રાજકુમાર હિરાની સર, કે આજે હું જે કઈ બી છું, દે આર માય ડેમીગોડ્સ ઇફ યુ કેન સે. કારણ કે આવું સક્સેસ તો મેં ધારેલું બી નહીં. મને માલમ કે ફિલ્મ હિટ જશે, કારણ કે તે પહેલા મારી કવિ હા કવિ ના હિટ ગઈ, તે પહેલા મારી સચ અ લોંગ જર્નીમાં આઈ વોઝ નોમિનેટેડ ફોર બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ઇન કેનેડિયન જીની એવોર્ડ. હું ત્યાં એવોર્ડ સેરેમનીમાં ગયો, પ્રીમિયરમાં ગયો, ત્યાં મને એટલું માન સન્માન મળ્યું. અમેરિકા, કેનેડા અને બ્રિટનમાં તે ફિલ્મ સક્સેસફુલ ગઈ, બટ અનફોર્ચ્યુનેટલી UTVએ અહીંયા રિલીઝ કરેલી સચ અ લોંગ જર્ની, એમાં મેઇન હીરો રોશન શેઠ ને સોની રઝદાન હિરોઈન હતી. એમાં મેં પાગલનું કિરદાર કરેલું હતું,
I performed the role of an idiot and I was nominated. Achha, nomination ma bhi tame mano chho, mari film ma Om Puri sir hata, Nasiruddin Shah hata, bada bo durandar actor hata, to bhi mane best supporting actor no nomination ma di, tebhi mare mate bo motive ache, Nasir sir mane maliya tare mara bo vakhan ki da, to I was feeling great, kan ke emni sathe main kabhi ha kabhi na, Becher film ma main emni sathe kaam karelu, to he is a wonderful person. So he says, Kurush, you have done an outstanding job, but unfortunately india ni andar e picture flop kayu ane koi e joyu ti etle koi ne malam adhi ke maru performance su che tar pachi television par release thayu tare amuk filmmakers bolia ke wonderful even rajkumar hirani has seen my film on video cassette te time me apeli to ek mahina ke be mahina pachi joye ne to he says ke Bruce, I never knew ke you can do this kind of character role. Main kuch sir, you give me opportunity, I can do anything. And for that Munna mein MBBS also I have given 3 screen tests and finally I was selected. So it's not like a cakewalk. Jitla bhi mane role maliya che hamari 50 film temati more than 30 films I have passed through screen test audition. Direct role bo ocha maliya che. Bilkul bilkul. વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણીની વાત તો આપ સાથે હું સંપૂર્ણ સંમત. અભિજાત જોશીની સ્ક્રિપ્ટ પર બધે મને એવું લાગે છે કે આપનો રોલ બહુ અલગ પ્રકારનો રખાયો. અભિજાત જોશી સર, એક્ચ્યુઅલી હું તમને કહું, પહેલા જે પ્રોજેક્ટ હતો મુન્ના ભાઈ MBBS માં, તેમાં રાજકુમાર હિરાણી વોઝ ધ મેઇન સ્ક્રીન પ્લે રાઇટર, સ્ટોરી રાઇટર. વિધુ વિનોદ ચોપરા વોઝ કો રાઇટર. And Abbas Tayarwala was a dialogue writer. Oh, Abhijat Joshi. Abhijat Joshi has joined the gang with part 2 Lage Raho Munna Bhai. And okay. Abhijat Joshi was associated with Viduji with film Mission Kashmir. Mission Kashmir, I know. So Lage Raho Munna Bhai, I had a cameo role. But in Munna Bhai MBBS, I think the main credit goes to Rajkumar Hirani, who has written that script very long back. But he got a chance with the help of Viduji because he was a marketing promotion editor for Mission Kashmir. So Viduji loved his work and then he narrated the script and finally Viduji approved it. So I think... The entire brainchild, it was Raju sir's brainchild. Sanju Baba, Arshad, ane Bomanji, awa dharkham actor oni saathe. Tamaro am akho anubhav kevo rahyo? Bomanji was my dear friend because we were knowing them more than 10 years before. So, and we used to work in advertising film also. So Baman Hirani, I knew him very well. So emni sathe to maro rapport to second thing hu tamne ek mare vaat nahi karvi je pan ek udar dil thi vaat karvi padshe ke maro jara financial time film industry ni struggle ma kharab chalto hato 2000 na sal ni vaat karu chu tare maro portfolio banavo mate kan ke ahiya to shu che ke every 5 years you have to make portfolio compulsory because your face changes. They want only latest photographs. And te jamana ma ta mobile ni facility ke hati nahi. And normal photographs te jamana ma accept bhi nahi karto, tune kaam pan nahi milto. To ta chhelle 25,000, 30,000, 40,000 eva bada portfolio na budget hata. I am talking about the year 2000. To main Baman ne request kari ke bhai maro aa problem che. So Baman has done it freely for me. પોતાના સ્ટુડિયોમાં પોતાના એસિસ્ટન્ટ સાથે પોતાની નેગેટિવ્સ ના રોલ ખર્ચીને મને બધું કહ્યું કે મેં કહ્યું કે મારે કંઈક તો આપવું જોઈએ કે નહીં કંઈ પણ નહીં. અને હું તમને સાચી વાત કહું, બમન ઈરાનીએ મારા એટલા નેચરલ ફોટોગ્રાફ્સ લીધેલા કે એ ફોટોગ્રાફ્સમાં એક કન્ડિશન હોય છે, વોટ એવર યુ લુક બેસ્ટ ઇન રિયલ લાઈફ, એડવર્ટાઇઝિંગ પીપલ વોન્ટ એમ. If you are not glamorous in real life and if you make it photographs glamorous, then the moment they see glamorous photo and see yourself, the devil jhatka lagta hai ki are bhai aa manas to photo ma ekdam glamorous lage ne real life ma to ekdam common man lage. To mara pehle jo portfolio hata ne tema aa drawback hato ke I was looking so much glamorous
મેં કભી હા કભી ના ટાઈમે પોર્ટફોલિયો બનાવેલો, શાહરૂખ ખાને મને બધા કપડા વાપરવા આપેલા, એને કહ્યું કે તું ઘરે આવ, તને જે કપડા છે તમે માનશો નહીં, હું લગભગ 100 કપડા એને ઘરેથી ઉચકી ગયેલો, આપણે આયર્નિંગ કરાવીને પછી તે કેટલા મેં વાપરેલા. બટ એ પોર્ટફોલિયોનો એક જ ડ્રોબેક હતો, એવી કોઈ મોટા ફોટોગ્રાફર કરેલો અતુલ કસ્બે કરે, બટ એમાં બહુ ગ્લેમરસ દેખાતો હતો. અને એને લીધે છે તે રિયલ લાઈફમાં જયારે મુલાકાત થતી હતી ત્યારે એ લોકોને બહુ ઝટકો લાગતો હતો. તો મને કામ મળેલું તે વખતે બી એડ્સનું, પણ મેઇન કામ મને બમન ઈરાનીથી મળ્યું, કારણ કે તે વખતે એમને જે ફોટોગ્રાફ્સ આપેલા, એક્ઝેક્ટલી આઈ વોઝ લુકિંગ ઇન ફોટોગ્રાફ એન્ડ ઇન ગુડ એક્સપ્રેશન, એક્સપ્રેશન બધા બહુ સારા લીધેલા. તો મને જેટલું બી કામ મને મળ્યું 2000 પછીથી, એ માટે મારે બમન ઈરાનીનો બી બહુ થેન્ક્સ કહેવો પડે કે એમને મને ફ્રી પોર્ટફોલિયો તે જમાનામાં, બીકોઝ હી વોઝ અ ફોટોગ્રાફર ધેટ ટાઈમ, ઇફ યુ રિમેમ્બર. આપવાની હોય અને કોઈ પણ સંજોગોમાં આપવી જ, એ વાત તમે સાબિત કરી. થેન્ક યુ. તો બમન ઈરાની સાથે તો આપણો રેપો હતો જ. એઝ ફાર એઝ ધ સંજય દત્ત ઇઝ કન્સર્ન, સંજુ બાબા સાથે મારી પહેલી મુલાકાત થઈ, તે પહેલા હું સ્ટ્રગલ કરતો ત્યારે મહેશ ભટ્ટના સેટ પર હું એમને ઘણીવાર મળી ચૂકેલો હતો. સડકનું શૂટિંગ ચાલતું હતું ત્યારે મુકેશ મિલ્સમાં ઘણીવાર મળી ચૂકેલો હતો. બટ એકચ્યુઅલી ઘણા એક્ટર્સો સંજુ બાબાને મળે એટલે એમને બી કે રિકલેક્ટ નહીં થયું. પણ તે વખતે છે ને મારી પર્સી ફિલ્મ વિડીયો કસેટ પર ચાલતી હતી ને મહેશ ભટ્ટ જોતા હતા, તો મહેશજીને સંજય બાબા કો બોલાયા, યે દેખ યે લડકા ને ક્યા એક્ટિંગ કિયા હૈ, કિતના નેચરલ એક્ટિંગ કિયા હૈ દેખ, એન્ડ ધેટ વોઝ આર ફિલ્મ. તો સંજુ બાબા 5 મિનિટ બેઠા ફિર બોલા કે ઓકે. તો ઇટ વોઝ વેરી સ્લો ફિલ્મ, તો તે વખતની મુલાકાત થયેલી હતી પણ એમને યાદ નહીં હતી. પણ મને એક ઇન્સિડન્ટ હજુ બી યાદ છે કે સંજુ બાબા બિલોંગ્સ ટુ વન શોટ, કે ભાઈ એક ટેક આપીને એ ટેક ઓકે કરી રહે, હી ડઝન્ટ લાઈક મલ્ટીપલ રીટેક્સ. એક સીન એવો આવી ગયો કે એની અંદર મને થોડું અન્ડરસ્ટેન્ડિંગમાં કંઈક પ્રોબ્લેમ લાગ્યો કે નહીં આ આ સીન છે એ મારે આવી રીતે કરવું કે એવી રીતે કરવું. તો એ સોચમાં થિંકિંગમાં પેલા લોકો કે ચાલો શોર્ટ લઈ લઈને શોર્ટ આપી દીધો, તો આઈ વોઝ નોટ હેપી. તો સંજીવ બાબા હેઝ સીન માય એક્સપ્રેશન એન્ડ આઈ વોઝ ટોકિંગ અબાઉટ ઇટ, વેટ વેટ, હી સે પુરુષ ડુ યુ વોન્ટ રીટેક, સર આપકો તો પસંદ નહીં હૈ, નહીં ઇફ યુ વોન્ટ આઈ કેન સે ડાયરેક્ટર, if I'll get, I'll be very grateful to you. So, એને રાજુને કહ્યું કે કુરુષ વોન્ટ્સ વન મોર ટેક, અને તે ટેકમાં મારું પરફોર્મન્સ બી બહુ મસ્ત આઉટસ્ટેન્ડિંગ આવ્યું. એન્ડ સંજુ લાઈક ઇટ વેરી વેલ એન્ડ સે કે નહીં નહીં બિંદાસ બોલને કા એસા ડરને કા નહીં. સો હી વોઝ વેરી વોર્મ એન્ડ વેરી ફ્રેન્ડલી વિથ મી. બટ મારું શું છે કે હું મોટા જેટલા બી સ્ટાર્સ હોય એ લોકોને હું બહુ સન્માન આપું, રિસ્પેક્ટ આપું, અને હું એ લોકો સાથે ઘણો ઓવર ફ્રેન્ડલી નથી થતો. એક આપણે ડેકોરમ રાખવું પડે કે ભાઈ આપણે એમના ખાસ કે ફ્રેન્ડ છે એવી રીતનું હું બિહેવ નથી કરતો. તો એક ડેકોરમ રાખતો હતો, એક ડિસિપ્લિનનું, બટ વી વેર વેરી ફ્રેન્ડલી એન્ડ વી વેર હેવિંગ અ ગુડ ટાઈમ ઓન સેટ. એન્ડ સેમ અરશદ વારસી, અરશદ વારસી સાથે વૈસા ભી હોતા હૈ પાર્ટ ટુ નામ કી ફિલ્મ થી, ઉસમે મેને એક સપોર્ટિંગ કેરેક્ટર કિયા થા, દેટ્સ વાય એ પણ મને ઓળખતો હતો. બટ અમારી જે સારી ફ્રેન્ડશીપ થઈ તે એનાથી થઈ, અને ફર્સ્ટ પર્સન હુ ટોલ્ડ મી અરશદ વારસી કે પુરુષ યાર તું તો છા ગયા, બહુત અચ્છા કામ કિયા હૈ તુને મુન્ના ભાઈ મેં, હું ક્યાં વાત કર રહા હૈ, અરે નહીં નહીં સચ્ચી બોલ રહા હું, બહુત અચ્છા કામ કિયા હૈ યાર તેરી તો લાઈફ બન જાયેગી. મેં બોલા કે મેં પરસી કે ટાઈમ સે લાઈફ બન જાયેગી કરકે દેખ રહા હું, વો ભી ગયા કભી હા કભી ના ભી ગયા, સચ અ લોંગ જર્ની ભી ગયા, અભી ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ, બટ આઈ એમ નોટ depending on Munna Bhai MBBS ke aisa hoga, but jo Arshad ne forecast kiya tha, ha Arshad ne je forecast kidu, ane ek var dubbing ma gelo hato tare Raju bhai sathe sofa par baithela tare Raju bhai bolyo ki Kurush ye film se tujhe bahut kaam milega, wo sachi ha ha main bol raha hu na tujhe bahut kaam milega, and aa dev bhavishyavani sachi padi, dev bhavishyavani sachi padi Raju sir ni bhi. મુન્નાભાઈ પછી કેટલી ફિલ્મો થઈ? મુન્નાભાઈ પછી તો મને લગભગ
કે પહેલા જ બે વર્ષમાં લગભગ 10 થી 15 ફિલ્મ મળી ગયેલી મુન્નાભાઈ રિલીઝ થયેલું. મારી એક જ ભૂલ, હા મારી એક ભૂલ એમાં એ થઈ ગયેલી હતી, કારણ કે તમને એક્ઝામ્પલ આપું, મેને ત્યાર કિયા સલમાન ભાઈ ને કિયા થા, ઉસકે બાદ ઉસકો તુરંત સબ ફિલ્મ નહીં મિલી થી. પિક્ચર સુપર ડુપર હિટ હુઈ ઉસકે બાદ સલમાન ભાઈ કો બહોત સારી ફિલ્મ મિલી થી. તો વૈસે હી કભી કભી ઇન્ડસ્ટ્રી ક્યા હૈ ના, સ્લો મોશન હૈ. કોઈ કોઈ સ્ટાર કો વો લોગ દેખતે હી રિલીઝ નહીં હોતા હૈ, ઉસકે પહેલે હી ઉસકી 10 ફિલ્મ સાઇન કર દેતે હૈ. આઈ કાન્ટ સે ધ નેમ ઓફ સ્ટાર્સ. ઓર કુછ કુછ લોગો કો ફિલ્મ રિલીઝ હોને કે બાદ ઉનકો બ્રેક મિલતે હૈ, બહોત સારે માર્કેટ કે સ્પીડ કા કિતના બોક્સ ઓફિસ હૈ વો સબ દેખ કર વો કરતે હૈ. મેરે સાથ ભી વૈસે હી હુઆ. अभी मुझे पता नहीं कि ये मार्केट कैसे रन होता है, सो आई डिडंट हैव पेशेंस टू वेट फॉर बिग फिल्म मेकर्स. जो भी फिल्म मेरे हाथ में आई मैं लेते गया. तो उसमें क्या हुई, मैंने बहुत सारी बी ग्रेड की फिल्म भी ले ली क्योंकि मुझे बहुत अच्छे अच्छे रोल मिले थे. मुझे मारी पास विलन ना रोल आवेला ने, मारे बचपन थी एक तमन्ना थी कि विलन ना रोल करो, विलन ना रोल करो, इतना मस्त रोल, इतना मस्त परफॉर्म. એવી કેટલી ફિલ્મ કરી સર, તમે માનશો નહીં, મારી 50% ફિલ્મ ડબ્બામાં બંધ પડી ગઈ. કારણ કે તે વખતે શું હતું કે નોન કોર્પોરેટ પ્રોડ્યુસરો, જે આપણે કહીએ ને કે રિટેલર્સ ટાઈપના, બહારની ઇન્ડસ્ટ્રીના, તે બધા પ્રોડ્યુસરો બી આવીને ફિલ્મ બનાવી અને પછી કઈ ફાઇનાન્સનો પ્રોબ્લેમ આવી જાય કે પિક્ચર વેચાય નહીં તો બંધ પડી જાય, તો એવી મારી ઘણી ફિલ્મ બંધ પડી ગઈ. પછી શું થયું, આ બધી ફિલ્મ હાથમાં લઈ લીધી, પછીથી મેઇન મેઇન ફિલ્મ મેકર સુભાષ ગાય, સતીશ કૌશિક, ત્યાંથી બધા કોલ આવવાના લાગ્યા કે ભાઈ આ સિંગાપુરમાં શૂટિંગ છે, આ થાઈલેન્ડમાં શૂટિંગ છે, આ સાઉથ આફ્રિકામાં શૂટિંગ છે, આટલા દિવસ જોઈએ. અને મેં તો એક સાથે 4-4, 5-5 ફિલ્મ કરતો હતો. તમે માનશો નહીં, હું અલીબાગમાં એક ફિલ્મનું શૂટ કરતો હતો ને નાઇટ શૂટ માટે બોમ્બે Page 3 મધુર ભંડારકરની ફિલ્મનું શૂટ કરવા બોમ્બે આવતો. એક એક દિવસમાં 2-2, 3-3 ફિલ્મના હું શૂટ કરતો હતો. અને એકચ્યુઅલી હું તો એક દિવસમાં એક જ શૂટ કરું, પણ મને ડાયરેક્ટરો ફોર્સ કરે કે નહીં ભાઈ આ ગ્રુપ સીન છે એમાં તું જોઈએ, તો તારા હિસાબે અમે ટાઈમ એડજસ્ટ કરીએ. તો એટ અ ટાઈમ મેં 2-3 ફિલ્મ કરતો હતો. તો એને હિસાબે શું થયું કે તાર પછી જેટલી બી મને સારી ફિલ્મની ઓફર આવી, જેમાં મેઇન મેઇન રોલ, સપોર્ટિંગ રોલ, હીરોનો બેસ્ટ ફ્રેન્ડ કે ઓલ સ્ટેલર રોલ, એ બધા મારા હાથમાંથી ચાલી ગયા. તો મુન્નાભાઈ MBBS પછી મને ક્વોન્ટિટી ઘણી મળી, બટ એક અફસોસ રહી ગયો કે જે મુન્નાભાઈ MBBS જેવો ડોક્ટર રુસ્તમ પાવરી જેવો પાવરફુલ કેરેક્ટર જે મને મળવું જોઈએ, મને એવા કેરેક્ટર્સ નહીં મળ્યા. હા, હું છાપ છોડી ગયો, મને કોઈ બી ફિલ્મ આપી તેમાં હું છાપ છોડી ગયો. Page 3 ની અંદર NRI હિરેન સંઘવીનું સ્ટેલર કેરેક્ટર હતું કે ફોરેનથી આવે છે અને મરાઠી પિક્ચર ઓપન થાય છે, તો એમાં મેં બરાબર એસ્ટાબ્લિશ કરી આપ્યું કેરેક્ટર, હિરેન સંઘવી NRI કેરેક્ટર હતું. પછી Taxi No. 9-2-11 જેની અંદર નાના પાટેકર ને જ્હોન અબ્રામ હતા, તેની સાથે એક ઇરિટેટિંગ કેરેક્ટર હતું, વેરી ડિસિપ્લિન ઓર્થોડોક્સ બેંક મેનેજર કેરેક્ટર, એ કેરેક્ટર બી મારો બહુ વખણાયો. એમાં કોમેડી તો મારી આજે બી લોકો જ્યારે બી જોય Taxi No. 9-2-11 જ્હોન અબ્રાહમ સાથેના સીનને નાના પાટેકર દે લવડ માય કોમેડી. તો એવા તો મારા ઘણા પિક્ચરમાં કામ એપ્રિશિએટ થયું, બટ વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ સે કે જે મને વલખા હું મારું છું કે મને એવા ઓથરબેક પાવરફુલ રોલ મળવા જોઈએ, એને માટે હું હજુ બી પ્રે કરું છું. આઈ એમ કીપિંગ માય ફિંગર્સ ક્રોસ, ઇન્શાલ્લા આજે નહીં તો કાલે મને તેવા રોલ જરૂરથી મળશે. બટ કામ તો મને મળ્યા જ કરે છે, ગોડ વિલિંગ. જ્યારથી મુન્નાભાઈ MBBS રિલીઝ થયું ત્યારથી મને ફિલ્મ, ટેલિવિઝન સિરિયલ, વેબ સિરીઝ, એડ્સ મને મળ્યા જ કરે છે. થેન્ક્સ ટુ મુન્નાભાઈ MBBS. વેરી ગુડ. ઘણા બધા લોકો આપણી સાથે જોડાયા છે, ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર ઓજસ રાવલ છે, એમની સાથે મેં કામ કરેલું છે. ઓજસભાઈ સાથે મેં દોડ પકડમાં કામ કરેલું છે અને એમને મને કાઠિયાવાડી એક્શન શીખવામાં મને બહુ હેલ્પ કીધી, જે મેં કાઠિયાવાડી કેરેક્ટર કીધું એની જે બી એક્શન એક્શન છે તેને માટે મારે શ્રેય ઓજસભાઈને આપવો પડે. સો થેન્ક યુ ઓજસભાઈ. લખે છે કે માય હમ્બલ કોસ્ટાર કુરુષજી. ગુજરાતના ખૂબ જાણીતા વાસ્તુશાસ્ત્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પણ જોડાયા છે. ગુજરાતની ખૂબ મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે ગો બનાના, એમાંથી ખંતિલ મહેતા એક સરસ સવાલ કરે છે. એ કહે છે કે આપની ટફેસ્ટ ફિલ્મ કઈ?
જે અઘરી પડી? ટફેસ્ટ ફિલ્મ તો આઈ કેન સે સચ અ લોંગ જર્ની, કારણ કે એની માટે મેં રિયલ લાઈફમાં તે કેરેક્ટર ક્રિએટ કર્યું હતું. એક એ પાગલ કેરેક્ટર હતું, બી એની જે સ્પીચ હતી એ રાજધાની એક્સપ્રેસ સ્પીચ હતી કે સેન્ટેન્સ ની અંદર કોમા કોમા ફૂલ સ્ટોપ કઈ આવતું જ નહીં હતું, એક સાથે ધરાધર બે ત્રણ સેન્ટેન્સીસ એક સાથે બોલતો હતો, એન્ડ ધેટ વોઝ ઓલ્સો ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. થર્ડ, એ કેરેક્ટરાઇઝેશન માટે મારે દાઢી ઉગાડવી પડી હતી, બાલ ઉગાડવા પડ્યા હતા, એનો મેકઅપ કરવા માટે મને કમસે કમ 1-2 કલાક રાખતા હતા, મને ગંડો કરતા હતા પાયજામા શર્ટ પહેરીને. દે મેક મી ડર્ટી બીકોઝ ઇટ વોઝ અ મેડ કેરેક્ટર. તો પાગલ માણસો એકલા ઘરમાં રહેતા હોય તે નાય નહીં, તો એને માટે મારે કેરેક્ટર ટોટલી ટ્રાન્સફોર્મેશન કરવું પડ્યું હતું. મેકઅપ રિમૂવ કરવામાં મને 1-1 કલાક જતો હતો. તો આઈ થિંક આટલા મોટા મોટા ઇન્ટરનેશનલ સ્ટાર્સ, રોશન શેઠ ને બધા બીજા બી મોટા સ્ટાર્સો હતા, એ લોકો સાથે કામ કરવાનો, ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, સોની રઝદાન, સો ઇટ વોઝ અ બિગ ચેલેન્જ ફોર મી. અને હું કહું કે એ રોલ મારા માટે ઘણો ટફ હતો. અને બીજું કે ફોરેનના જે ઇન્ટરનેશનલ ડિરેક્ટર એ સ્ટર્લા ગુનરશન, કેનેડિયન ડિરેક્ટર, તો એ લોકો આપણી પાસે સટલ એક્ટિંગ માંગે. પાગલનું કેરેક્ટર જે આપણે હિન્દી ફિલ્મમાં ક્લિશે જોઈએ છે, ઓવર એક્ટિંગ વાળા, કે એવા કેરેક્ટર એ લોકોને ના ચાલે. ઇટ હેઝ ટુ કમ ફ્રોમ વિધિન. તો એને માટે તમારે કેરેક્ટરાઇઝેશન બનાવવું પડે, તમારે એ કરવું પડે. અચ્છા, એની અંદર હેન્ડીકેપ બી એ હતો. હેન્ડીકેપ એટલે એક પગે લંગડો. તો હવે હું એ કેરેક્ટર માટે હું પ્રેક્ટિસ કરતો હતો. તો હું તમને સાચી વાત કહું, મને બીજે દિવસે કોઈ એક બાઈ મળીને કહ્યું, કૃષ તારા પગને શું થયું, કાલે તું ખોરાય ખોરાય ને ચાલતો હતો. તો પછી મારે કેવું પડ્યું કે મને જરાક પગમાં લાગેલું હતું એટલે થતું હતું. આઈ કાન્ટ સે કે ભાઈ હું રિયલ લાઈફમાં એની પ્રેક્ટિસ કરતો હતો. તો ઇવન હું રસ્તામાં બી ચાલતો જતો હતો ને, કોઈ માણસ નહીં હોય ને, તો તારે હું કરું, કારણ કે આપણે ઘરમાં વોક કરીએ ને તો યુ વોન્ટ ગેટ કોન્ફિડન્સ, કારણ કે ઇટ્સ અ વેરી સ્મોલ સ્મોલ કમ્ફર્ટ ઝોન ફીલ. પણ જયારે તમે રસ્તા પર ચાલો ત્યારે તમને આઈડિયા આવે કે તમારી ચાલ નેચરલ છે કે નહીં. સો ઇટ વોઝ અ બિગ કોમ્પ્લિમેન્ટ કે પેલો માણસ બાઈ કહેતી હતી કે હું ખોરાઈને ચાલતો. તો મારે માટે સચ અ લોંગ જર્ની, જે ટેમુલનું મેં કેરેક્ટર કરેલું હતું, પાગલનું કેરેક્ટર, આઈ થિંક ઇટ વોઝ ધ ટફેસ્ટ કેરેક્ટર મારી જિંદગીમાં મેં પરફોર્મ કર્યું છે. ખંતી લેવું કે છે કે એનો એકાદ ડાયલોગ જો તમને કમ્ફર્ટેબલ હો તો સંભળાવી શકો. સચ અ લોંગ જર્નીનો? હા, સચ અ લોંગ જર્નીનો. ઓકે ઓકે, આઈ વિલ સે ધેટ. ઘણા બધા લોકો જોડાયા છે, જતીન સાધુ, કેડી ઠક્કર યુએસએ થી જોડાયા છે આપણી જોડે, નીલકંઠભાઈ ધોળકિયા જોડાયા છે, અને અનેક આપણે એન્જોય. વિનય દવે ગુજરાતના ખૂબ જાણીતા ગીતકાર અને હ્યુમર આર્ટિસ્ટ છે, એમનો એક સવાલ છે કે ભૂતકાળ નામ શું છે? એક્સક્યુઝ મી, નામ શું છે? વિનય દવે. વિનય દવે, ભૂતકાળ, હા, ભૂતકાળમાં બનેલી ફિલ્મોમાંથી કોઈ એક રોલ કરવાનો હોય તો આપ કયો રોલ પસંદ કરો? પાછું કરવાનું હોય તો ભૂતકાળનો ઓબ્વિયસલી મુન્નાભાઈ એમબીબીએસ નો પાર્ટ 2 બનાવે, ડોક્ટર રુસ્તમ પાવરી નો કેરેક્ટર, તો હું ગમે તેવું પરફોર્મન્સ કરીશ તો પબ્લિક તો મને લવ આપશે, પણ એને માટે હું મહેનત બી એટલી જ કરીશ. રાઈટ રાઈટ, વાત બિલકુલ સાચી છે, આપનો જવાબ બહુ યોગ્ય જ છે, એમાં બે મત નથી ગયો. પણ એ પછી આપને ગુજરાતી ફિલ્મોની ઓફરો કેટલી કઈ આવી સારી? અને મારી ગુજરાતી શરૂઆત બહુ મોડી થઈ, એટલે મેં એવું નહીં કે મેં ટ્રાય નહીં કરેલું, પણ તે વખતે શું હતું, હું તમને કહું, મારા ફ્રેન્ડ્સો બી હતા, જેડી માજેઠિયા, એ લોકો જેડી માજેઠિયા હીરોનો રોલ કરતો હતો તે વખતે, આઈ એમ જસ્ટ ટોકિંગ અબાઉટ 95, 97, 99. તો તે વખતે બી વાત થતી હતી, પણ તે વખતે શું હતું, બહુ લિમિટેડ ગુજરાતી ફિલ્મ બનતી હતી, અને તે જમાનામાં મહેશ કનોડિયા, નરેશ કનોડિયાનો જમાનો ચાલતો હતો, તો તે લોકોની જે કાઠિયાવાડી કેરેક્ટર્સ જે ફિલ્મ હતી તે ચાલતી હતી, પણ મારો અર્બન ફેસ હતો
એટલે એ હિસાબે મને કઈ ઓપોર્ચ્યુનિટી નહીં મળી. મને પહેલો બ્રેક આપ્યો, મારી પહેલી ફિલ્મ તો ગુજરાતી પરસી હતી, તેના પછી જે મને ગુજરાતી કમર્શિયલ ફિલ્મમાં પહેલો બ્રેક આપ્યો એ મને ફૈઝલ હાશમી કરીને ડાયરેક્ટર રાઇટર છે, એને મને બ્રેક આપ્યો. એની ફિલ્મ હતી વિટામિન સી. વિટામિન સી ધ્વનિ, અમદાવાદનો ફેમસ ધ્વનિ છે, વિજય વિજય અને ભક્તિ કુમાર. હા, તો એમની સાથે મેં એના નેબર ને બેસ્ટ ફ્રેન્ડ નું કેરેક્ટર કરેલું હતું, અને એની અંદર એક મેં સાને માટે એ ફિલ્મ લીધી, કારણ કે મારે સારો રોલ જોઈતો હતો. ગુજરાતી ફિલ્મમાં મેં એક જ વસ્તુ રાખેલી કે ગુજરાતી હું ફિલ્મ કરશ પણ મને રોલ પાવરફુલ છે. એમાં મને કૃષ્ણ ભગવાનનું કેરેક્ટર પરફોર્મ કરવાનું મળેલું હતું, ગીતાનો સાર. તો ધ્વનિ બહુ કન્ફ્યુઝ કેરેક્ટર હતો એની મેરિડ લાઈફમાં, તો એની મેરિડ લાઈફને ઠેકાને પર લાવવા માટે ફૈઝલ હાશમીએ ગીતાનો સાર બનાવ્યો, અને એની અંદર મેં કૃષ્ણનું કેરેક્ટર કીધું અને એને અર્જુનનું કેરેક્ટર કીધું. સો ધેટ વોઝ સ્ટાઇલાઇઝેશન. તો મને એ સીન જે સમજાવ્યો અને મેં એને તરત હા પાડી દીધી ફૈઝલને કે મારે કરવું છે. સો એ ફિલ્મ સક્સેસફુલ ગઈ અને મારું કામ બી વખાણ્યું. ત્યાર પછી મેં ફૈઝલની બીજી ફિલ્મ આજે ઓજસભાઈ સાથે કીધી દોઢ પકડ, એ હવે રિલીઝ થવાની છે. પછી મારી એક ફિલ્મ રિલીઝ થઈ વિપુલ શાહ સાથે બેસ્ટ ઓફ લક લાલો. તમે વિપુલભાઈને તો ઓળખતા હશે, જેમની હમણાં એક ફિલ્મ બહુ સુપર ડુપર હિટ ગઈ, આપણે નામ ભૂલી ગયા, આપણા ગુજરાતી ફેમસ એક્ટર, આપણા થિયેટરના સૌથી ફેમસ સમારુ મવી સિદ્ધાર્થ રાંદેરિયા. સિદ્ધાર્થ રાંદેરિયા તો એમની સાથે એમની જે ફિલ્મ છે એ ગુજરાતી સૌથી, ચાલો જીવી, રાઈટ, હા, તો ધેટ વોઝ સુપર ડુપર હિટ. તો એમને જ એ પહેલા એ જ પ્રોડક્શન સાથે ફિલ્મ બનાવી હતી જેમનું નામ હતું બેસ્ટ ઓફ લક લાલુ. તો બેસ્ટ ઓફ લક લાલુમાં મેં એક સાયકાટ્રિસ્ટ નું કેરેક્ટર કરેલું હતું, જેમાં એક છોકરો સુસાઇડ કરવા જઈ રહ્યો છે, એસએસસી માં ફર્સ્ટ ક્લાસ પાસ થવાનો છે, પણ ટોબી માયના મધરના એક્સપેક્ટેશન એટલા વધી ગયા હતા કે એનાથી એ પ્રેશર નહીં થાય, એ સુસાઇડ કરવા જવાનો હતો, તો હું એને રોકું છું સુસાઇડ કરવા માટે અને આખી એની ફ્લેશબેકમાં જાઉં છું. તો એ સાયકાટ્રિસ્ટ નું કેરેક્ટર મેં કરેલું હતું. અને ત્યાર પછી મારી ઘણી ફિલ્મ રિલીઝ થઈ, સફલતા, ઝીરો કિલોમીટર, ફર્સ્ટ ડાન્સ મ્યુઝિકલ રિલીઝ થઈ, તેમાં મેં પ્રોડ્યુસર નું કેરેક્ટર કીધું. પછી પાત્ર એક ફિલ્મ હતી, તેની અંદર મેં ડોક્ટર નું કેરેક્ટર કીધું. અને બીજી ત્રણ ચાર ફિલ્મ બની છે, તેમાં એક ફિલ્મમાં વિલન છે એકડે એક, એ રિલીઝ થવાની છે, એમાં મેં વાયરસ કરીને કેરેક્ટર થયું છે. હમણાં વાયરસ બહુ ચાલી રહેલો છે, તો મારું એ કેરેક્ટર બહુ ફેમસ થઈ જવાનું છે, કારણ કે એની અંદર મારું નામ ડોન વાયરસ કરીને છે. એકડે એક કરીને ફિલ્મ છે, એમાં બહુ ફની કોમેડી છે, બટ ધ કેરેક્ટર શું છે કે સોશિયલ મીડિયાથી ઓબ્સેસ છે, તો એને બી કેટલી લાઈક આવે, કેટલા ટેગ આવે, કેટલી કોમેન્ટ્સ આવે, તે ડોન. આજકાલ તો પેલા કહે ને કે બધા લોકો સોશિયલ નેટવર્ક પર હોય, તો એક ફની કેરેક્ટર છે, તો તે બી મને બહુ ગમ્યું કામ. અને બીજી બી બે ત્રણ ફિલ્મો બની છે, પણ હવે ક્યારે રિલીઝ થશે મારાની, એટલે લગભગ મેં 10-11 ગુજરાતી ફિલ્મ કરી છે. અરે વાહ, ખૂબ સરસ. ફ્રી ટાઈમ માં આપની એક્ટિવિટી શું? આપ ફિલ્મો જોવો છો? જો ફ્રી ટાઈમ ફિલ્મ તો આપણો ખોરાક છે, એટલે ફિલ્મ તો જોવી જ પડે છે. ઓફકોર્સ વર્લ્ડ સિનેમા નો હું બહુ ફેન છું, એટલે ઇન્ટરનેશનલ સિનેમા નો બહુ ફેન છું. સાધારણ છોકરીની આખી સ્ટોરી છે, એને બેસ્ટ ફોરેન ફિલ્મ નો એવોર્ડ બી મળેલો હતો, એમએલઈ કરીને, AMELIE, ધેટ ઇઝ માય બેસ્ટ ફિલ્મ. બટ એમ જો જોવા જાય તો રન લોલા રન, પછી આપણી ઇન્ડિયાની બી કેટલી ફિલ્મો ઇન્ટરનેશનલમાં ગઈ છે, ઇવન આપણી મીરા નાયરની સલામ મુંબઈ, સો મેની ફિલ્મ્સ આઈ લવ. ઇવન વર્લ્ડ સિનેમામાં આપણી ઇન્ડિયાની બી ફિલ્મ આવી જાય, બટ આઈ એમ ટોકિંગ અબાઉટ ધોઝ ફિલ્મ્સ વિચ હેવ બીન એપ્રિશિએટેડ ઇન ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સ. તો વર્લ્ડ સિનેમા નો હું ખાસ ફેન છું, અને મારી
મોસ્ટલી જે ફિલ્મ વધારે પસંદ છે તે ફ્રેન્ચ સિનેમા, ઇટાલિયન સિનેમા અને આજકાલ જેપનીઝ ને ચાઇનીઝ ફિલ્મ્સ બી ગમે છે, અને અત્યારે પૂછો તો મને કોરિયન ફિલ્મ્સ વધારે ગમે છે. કોરિયન સિનેમા આઈ લાઈક ઇટ. ઇવન કોરિયન સિનેમાની ટીવી સિરીઝ બહુ ગમે છે. ઇવન ટર્કીની બી ટીવી સિરીઝ જે આવે છે, દે આર વેરી બ્યુટિફુલ, વેરી બ્યુટિફુલ ટીવી સિરીઝ એ લોકો બનાવે છે. એ લોકોના ઇમોશન્સ બી બહુ પાવરફુલ હોય છે અને વેરી સટલ એક્ટિંગ. તો વર્લ્ડ સિનેમાનો હું ફેન છું, પણ એવું નથી, હું ઇન્ડિયન સિનેમા બી જોઉં છું, સાઉથ ઇન્ડિયન સિનેમા બી જોઉં છું, અને હોલીવુડ સિનેમા તો બચપનથી જ હું હોલીવુડ સિનેમાનો તો ફેન છું. આપે રોલ ના કર્યો હોય એવી ગુજરાતી ફિલ્મો પણ જોઈ છે? અરે રોલ ના કર્યો એવી તો ઘણી બધી ફિલ્મો જોઈ છે, અને મને એવું લાગે છે જે હિસાબે જે હું ફિલ્મો બની રહી છે જોઈ છે, કે અત્યારે છેલ્લા 7 વર્ષથી દરેકે દરેક ઝોનર પર ફિલ્મ આવી રહી છે. કારણ કે હવે તો શું છે કે આપણે તો કલર ગુજરાતી સિનેમા કરીને બી ચેનલ ચાલુ થઈ ગઈ છે, જો કલર ગુજરાતી સિનેમાની ઉપર રોજ ફિલ્મો આવતી રહી છે, સ્પેશિયલી સન્ડે એ લોકોની સ્પેશિયલ ફિલ્મ આવે છે. તો મને એવું લાગે છે કે ડાયરેક્ટરો એ ઘણું રિસ્ક લઈને અલગ અલગ ઝોનર ની ફિલ્મ બનાવી. સ્ટાર્ટિંગ એ લોકોએ ચાલુ કીધું ઓન્સેમ્બલ, સ્ટારકાસ્ટ, અર્બન સિનેમા, પછી ધીરે ધીરે એ લોકોએ અલગ અલગ હિલ્લારો આવી ગયો તે ફેમસ થઈ ગઈ, અને ઘણા બધા ઝોનર, મતલબ હું કહી બી નહીં શકું, એમ ગણાવવા બી જાય તો કમસે કમ 20 ફિલ્મ થઈ જાય. એટલે આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ગુજરાતી સિનેમા કે જે ડિરેક્શનમાં જઈ રહ્યો છે એ બહુ સારી રીતે જઈ રહ્યો છે. એક જ પ્રોબ્લેમ છે, આપણા ડ્રોબેક છે આપણું ઓડિયન્સ. આપણું ઓડિયન્સ હવે જે પોશ ઓડિયન્સ છે, રીચ ઓડિયન્સ છે, એ લોકો થિયેટરમાં જાય છે સેટરડે સન્ડે બોરીવલીના સિનેમા કે જે બી બાજુના ગુજરાતી થિયેટર્સ જે મેઇન છે ત્યાં એ લોકો ગુજરાતી ફિલ્મ્સ જોય છે, અને એ લોકો કહે છે કે ભાઈ મને વિટામિન સી ઘણું પસંદ આવ્યો, બેસ્ટ ઓફ લક, એ લોકો બોલે બી છે. પણ પ્રોબ્લેમ શું છે કે આજે તમે મરાઠી સિનેમામાં જો, એ લોકોને કહેશે કે એનોકના ખિસ્સામાં 100 રૂપિયા છે. આજે એ લોકોએ રેસ્ટોરન્ટમાં જવું છે કે ફિલ્મ જોવા જવું છે કે થિયેટર જોવા જવું છે, એ લોકો 100 રૂપિયા ખાવામાં નહીં વાપરશે, 100 રૂપિયા હિન્દી પિક્ચર જોવામાં નહીં વાપરશે, એ 100 રૂપિયા મરાઠી સિનેમા જોવામાં વાપરશે, કાં તો મરાઠી નાટક જોવામાં વાપરશે. એટલું ડેડિકેશન, સોરી ટુ સે, આપણા ગુજરાતી દર્શકો માંથી ના વાત, એટલું ડેડિકેશન. તમારી વાત બિલકુલ, એ તમને બંગાળી, એ તમને બંગાળી કલ્ચર મળશે, મરાઠી કલ્ચર મળશે, અને અમુક સાઉથ ઇન્ડિયામાં કલ્ચર મળશે. એ કલ્ચર આપણે સાઉથ માં લવ ધેર, ધે લવ ધેર મધર લેંગ્વેજ, ધે લવ ધેર મધર લેંગ્વેજ. અત્યારે આપને કોઈ ડ્રામા ની, ગુજરાતી નાટક ની ઓફર આવે તો આપ સ્વીકારો કે નહીં? નહીં સર, એમાં મારા બહુ પ્રોબ્લેમ થઈ ગયા છે. હું તમને સાચી વાત કહું કે મારે શું છે, મારું નામ ખરાબ નથી કરવું, અને આ આપણું એક્ટિંગની ફિલ્ડ એટલું અનપ્રિડિક્ટેબલ છે કે એની ટાઈમ મતલબ માની લો કે આજે આપણા નસીબના પટ્ટા વળેલા છે, અચાનક રાતના કોલ આવશે ને કહેશે કે કાલે તારું શૂટ છે, આ રોલ છે, આવી જા, અને ઘણો સારો રોલ બી મળી જાય. કોઈ વાર એવું થાય, તમારો પાસપોર્ટ રેડી છે, ઓકે ચાલો, તમારો વિઝા ત્યાં કન્ટ્રીમાં જશો ત્યાં લાગી જશે, ચાલો કાલે તમારું ફોરેનમાં શૂટ છે. તો પ્રોબ્લેમ શું થતો હતો કે મેં એક ઇંગ્લિશ પ્લે લીધેલો હતો અને લીડ કેરેક્ટર હતું. તે વખતે મેં ફિલ્મ કરેલી હતી સચ અ લોંગ જર્ની. હવે મને માલમ નહીં, એ લોકોએ મારું નોમિનેશન ડિક્લેર કીધું કે He is nominated for best supporting actor. પછી એ લોકોએ કહ્યું કે તમારે એવોર્ડ સેરેમનીમાં આવવાનું છે. પછી એ લોકોએ કહ્યું કે સર્જ અ લોંગ જર્ની પ્રીમિયર રિલીઝ બી તે ટાઈમે થાય, તો તમારે પ્રીમિયરમાં આવવાનું છે, ઓટાવા, ટોરોન્ટો, બધી જગ્યાએ મિસિસાગા. હવે આટલી ઓપોર્ચ્યુનિટી આવી ગઈ અને પેલાનો તો પ્લે ચાલુ થવાનો, મેં રિહર્સલ્સ બી કીધા, મેં વાત કીધી કે ભાઈ મારી આવી રીતની છે, હું તો જવાશ જ નહીં, બીકોઝ આપણું થિયેટરનું કમિટમેન્ટ હોય. તો એને બી સમજ પડી કે ભાઈ આવી ઓપોર્ચ્યુનિટી લાઈફમાં એક વાર આવે છે, આટલો સારો એક્સપોઝર મળે, તા પિક્ચર રિલીઝ બી થવાનું છે, તેમાં બી બોલાવી રહેલા છે, બધા મિનિસ્ટરો, કેનેડાના મિનિસ્ટરો ઓટાવામાં આવવાના હતા. તો પછી એને મને કહ્યું કે તું મને રિપ્લેસ કરી આ. લકીલી મારા અમુક ફ્રેન્ડ્સો હતા, મેં એમને વાત કીધી અને મેં એને રિપ્લેસમેન્ટ કરી આપ્યું અને તક સચવાઈ ગઈ. હવે માની લો કે મારો પ્લે કાલ કે પરમ ડારે કે મતલબ એક અઠવાડિયા પછી રિલીઝ થવાનો,
તો મારે અમારી લાઈફનું સેક્રિફાઈસ કરવું પડશે. તો એવા મારી સાથે બે ઇન્સિડન્ટ થઈ ગયા એટલે મેં કાન પકડ્યા કે મારે મારું થિયેટરનું નામ બદનામ નથી કરવું. કારણ કે અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે એકવાર તમે સેટ પર જાઓ ને કોઈ સ્ટાર મોડેથી આવે તો તમને છોડશે નહીં જ્યાં સુધી સ્ટાર સાથે તમારું શૂટિંગ નહીં થાય. મારે એકવાર મારો કહાવો ફકીરચંદ વખતે ફિલ્મ સિટીથી ભાગતા ભાગતા મારે જુહું જવું પડેલું અને નાટક ચાલુ થઈ ગયેલો. લકીલી મારી એન્ટ્રી જે હતી એ મોડી હતી, અડધો કલાક પછી મારી એન્ટ્રી હતી પ્લેમાં, એટલે હું બચી ગયેલો. એટલે આ બધું ઇન્સિડન્ટ થયા ને પછી મેં કહ્યું કે ભાઈ એકવાર આપણું નામ કમિટેડ હોય તો જ એ પોસિબલ છે. થિયેટર તો એ બેસ્ટ એક્સપિરિયન્સ, થિયેટર જેવું એક્ટિંગ પરફોર્મન્સ, એ તો શું છે કે તમારા માટે એક સાધના છે. તમે જો થિયેટરમાં એક્ટિંગ કરો તો તમારું આખું બોડી સાયકોલોજીકલ ફિઝિકલ પછી તમારા જેટલા બી ઇમોશન્સ છે એ જે તમે એક્સપિરિયન્સ જો રોજ કર્યા કરશો તો તમને કોઈ એક્ટિંગ એક્સરસાઇઝની બી જરૂર નથી પડતી કે તમને એક્ટિંગ ક્લાસીસની બી જરૂર નથી પડતી. જે બી એક્ટર થિયેટરનો હોય એ જો ફિલ્મમાં આવે, ફિલ્મની ખાલી ટેકનિક એને માલમ પડી ગઈ કે ભાઈ આ ફિલ્મનો ક્લોઝઅપ છે, આ ડાયમેન્શન છે, બસ એકવાર એના ભેજામાં આવી ગઈ પછી ઇમોશન્સ તો બધા સેમ નાખવાના છે. યુ હેવ ટુ જસ્ટ કંટ્રોલ ધ ફ્રેમ ફોર ક્લોઝઅપ. એટલે થિયેટર ઇઝ ધ બેસ્ટ એક્ટિંગ. બટ મારી પોતાની એક એમ્બિશન છે કે આઈ વોન્ટ ટુ બીકમ અ સક્સેસફુલ ફિલ્મ સ્ટાર, તો એ મારો ઓબ્જેક્ટિવ છે. તો મારે પહેલા એ ઓબ્જેક્ટિવ કમ્પ્લીટ કરવો છે. અને પછી શું છે કે તમે એકવાર પરેશ રાવલ નસીરુદ્દીન શાહ બની જાઓ અને પછી તમે પ્રોડ્યુસરને કહો કે દેખો ભાઈ મેં સેટરડે સન્ડે અવેલેબલ નહીં હું, સેટરડે સન્ડે મેરા થિયેટર હૈ, બોલે સાફ કર લો, નહીં નહીં હોગા, દેન આઈ કેન ડિમાન્ડ ઇટ. સો એસા નહીં કે મેને થિયેટર પે ફૂલ સ્ટોપ કર દિયા હૈ, આઈ વિલ ડુ ઇટ બટ ઓનલી આફ્ટર માય સક્સેસફુલ એસ્ટાબ્લિશમેન્ટ ઇન ફિલ્મ ઇન્ડસ્ટ્રી. ઇસકે બાદ હી મેં કરું, ઇસકે પહેલે મેં નહીં કર સકતા. બીકોઝ વેન એવર આઈ ગેટ ઓપોર્ચ્યુનિટી ટાઈમ્સ આર ટોટલી હેફાઝેટ. યુ કાન્ટ પ્રિડિક્ટ કે તમારી ટીવી સિરિયલનું શૂટ આજે રાતના 9 વાગે બંધ થવાનું છે તો 9 વાગે થશે કે રાતના 11 વાગે થશે. અને આપણે એ લોકોની પાસે પરમિશન લીધેલી કે આજે મારો નાટક છે મને 5 વાગે છોડી દો, પણ એ લોકોનો સીન અધૂરો રહી ગયેલો અને કે કાલે બ્રોડકાસ્ટમાં ટેપ મોકલવાની છે, ટ્રાન્સફર કરવાની છે, તો એ લોકો તમને જવાની નહીશે. એટલે સોરી, આ સમયે હું નહીં કરી શકું. આ એવો સમય છે કે હું નહીં કરી શકું. સોરી, કરંટ સિનારિયોની વાત કરીએ આપણે તો આ પરિસ્થિતિમાં લગભગ માર્ચ મહિનાથી ડ્રામા એક્ટિવિટી સદંતર બંધ છે. અત્યારે ફિલ્મોના શૂટિંગ થોડા ઘણા ચાલુ થયા છે, હજી થિયેટર ખુલ્યા નથી, ગ્રાઉન્ડ ઇવેન્ટ બંધ છે, મ્યુઝિકના શોઝ બધા બંધ છે, અને આર્ટિસ્ટની આખી કોમ્યુનિટી અત્યારે ખૂબ મૂંઝવણના સમયમાંથી પસાર થઈ રહી છે. લગભગ બધા જ ડ્રામા આર્ટિસ્ટ અત્યારે ટેલિવિઝન કરે છે, ફિલ્મો કરે છે, એ લોકો બધા કરતા જ હોય છે, એની ના નહીં. જે લોકો માત્ર ડ્રામા કરે છે એના માટેનું ભવિષ્ય આપ શું જોઈ રહ્યા? જો હવે એવું છે ને કે આજકાલ તમારે ટેકનોલોજી જેવી નવી આવે છે એ તમારે એડપ્ટ કરવી પડશે. જેમ મેં આજે તમારી પાસે ગાઈડન્સ લીધું ફેસબુક લાઈવનો, તો દરેક એક્ટરે જે બી સોશિયલ નેટવર્કની ટેકનોલોજી છે, જે બી નવે નવા પ્લેટફોર્મ્સો આવતા ગયા છે, તમારે એની સાથે તમારી સેલ્ફને અપડેટ રાખવી પડશે. આજે એક્ટર ખાલી એક્ટિંગની કલા પર નથી ચાલતું, એને પોતાનું માર્કેટિંગ બી કરવું પડે છે. આજે ઘણા લોકોને સોશિયલ નેટવર્કને લીધે બી રોલ મળેલા છે, એટલે તમારે સોશિયલ નેટવર્ક, તમારા જેટલા બી વિડીયોના પ્લેટફોર્મ્સ છે ઓનલાઈનના, જેવી રીતે યુટ્યુબ છે, જેવી રીતે ઓટીટી પ્લેટફોર્મ્સ છે, જેવી રીતે લાઈવ, અત્યારના લાઈવનો કન્સેપ્ટ ચાલુ થયેલો છે કે લોકો લાઈવ બતાવે છે, તો તમે માનશો નહીં આજકાલ ઘણા પ્લેઝો લાઈવ પરફોર્મ થાય છે. લિમિટેડ કાસ્ટ, મતલબ 4 કે 5 જણા એક પર્ટિક્યુલર જગ્યાએ એ લોકો પરફોર્મ કરે છે,
અને તે લાઈવ બ્રોડકાસ્ટ થાય છે. એટલે જો સપોઝ કે તમારો જો થિયેટરનો જે તમારો એક કીડો હોય છે, એ કીડો કરવા માટે બી તમારે એડેપ્ટેબિલિટી કરવી પડશે. જેમ અત્યારે આપણે લાઈવ ન્યૂઝ લાઈવ આપણે આ પ્રોગ્રામ કરી રહેલા છે, એવી રીતે આજકાલ લાઈવ પરફોર્મન્સ બી થઈ રહેલા છે. અને ઘણા પરફોર્મન્સ તો એવા છે કે બે જગ્યાએ મર્જ કરીને બી પરફોર્મન્સ કરી રહેલા છે, અને સ્ક્રીન પર પછી એ લોકો મર્જ કરે છે કે એક માણસે તે બાજુ પરફોર્મ કીધું, આ બાજુ કીધું, અને પછી એ લોકો એ કરે છે. તો યુ હેવ ટુ એડપ્ટ ન્યુ ટેકનોલોજી. બીજું કે તમારી પાસે જે સમય મળી રહેલો છે એ સમયને તમે અત્યારે એક્સપ્લોઇટ કરો. આપણા મુંબઈની કમજોરી શું છે? બધાની એક જ કમ્પ્લેન, ભાઈ મારી પાસે ટાઈમ નથી. હવે તમારી પાસે ટાઈમ ટાઈમ ને ટાઈમ જ છે, તો એ તમે ટાઈમ એક્સપ્લોઇટ કરો, રીડિંગમાં એક્સપ્લોઇટ કરો, તમારી થિયેટર એક્સરસાઇઝ, એક્ટિંગ એક્સરસાઇઝ, તમારું યોગા, દરેકે દરેક વસ્તુ, તમારું જો વજન વધી ગયેલું હોય તો તમારી હેલ્થ પર ફોકસ કરો. તો આ એક એવો સમય છે જેના પર તમે ક્રિએટિવ પર ફોકસ વધારે કરો. તમે જો રાઇટર થવા માંગતા હો કે તમે રાઇટર હો, તો તમે સ્ક્રિપ્ટ લખો, પછી તમને ટાઈમ નહીં મળશે. એકવાર તમે શૂટિંગમાં બિઝી થઈ ગયા તો નહીં મળશે. તો આ એક એવો ટાઈમ છે કે જેની અંદર તમે તમારી ક્રિએટિવિટી તમે એ કરી શકો છો. આજકાલ તમે ઘરમાં છો તો ઘરની અંદર બી તમે ઘણી સારી વસ્તુ તમે જાતે તમારી કલા બતાવવા માટે તમે યુટ્યુબના પ્લેટફોર્મ પર, ફેસબુકના પ્લેટફોર્મ પર બતાવી શકો છો. કેટલા એક્ટરો સિંગિંગના પરફોર્મન્સ બી આપી રહેલા છે. તો મારું કહેવાનું એ છે કે મને નથી લાગતું કે COVID-19 કોરોના તમે કંટ્રોલમાં એકદમ જલ્દીથી લાવી શકતો. આઈ એમ ઓલ્સો પોઝિટિવ. આજે એ લોકો 15મી ઓગસ્ટની વેક્સિનની વાત કરી રહેલી છે, અને એ બી એક જો ક્લિનિકલ ટેસ્ટના સ્ટેજ પર છે, બટ એ લોકો એક સ્ટેજ કુડાવીને ડાયરેક્ટ દે આર ગોઈંગ ટુ ટ્રાય ઇટ. તો આપણે ગોડને પ્રે કરીએ છીએ કે જે બી વેક્સિન્સ આ લોકો ઇન્ડિયામાં આપે અને એ વેક્સિન સક્સેસફુલ જાય, એની કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય, તો આપણી જે કમ્યુનિટી છે, ફિલ્મ કમ્યુનિટી કે જે બી ઇન્ડિયાને માટે કે વર્લ્ડને માટે, એક સુખ થઈ જશે કે જે સંકટમાંથી આપણે પસાર થઈ રહેલા છે તેની આપણી પાસે એક ચાવી મળી જશે જો વેક્સિનની. એટલે આઈ એમ પોઝિટિવ. બટ કહેવાનો મતલબ શું છે કે અત્યારે કોરોના COVID-19 કેસીસો પહેલા કરતા વધી રહેલા છે, કારણ કે આપણે ઇકોનોમી તો બંધ કરી નહીં શકીએ, સરકાર બી નહીં કરી શકીએ, લોકો બી નહીં બંધ કરી શકીએ. એટલે ઇકોનોમી ઓપન કરવા માટે એ લોકોએ લોકડાઉન ઓપન કીધું, અને તે ઓપન કરવામાંથી થોડું થોડું કમ્યુનિટી સ્પ્રેડ વધવા લાગ્યું. તો એને માટે આપણી પોતાની રિસ્પોન્સિબિલિટી છે, જે ગવર્મેન્ટે આપણને ગાઈડલાઇન્સ આપેલી છે તે પાળવી જોઈએ. તમે જો રસ્તામાં જાઓ, બધે જાઓ, માસ્ક પહેરે છે, માસ્ક કા મૂકે છે? અહીંયા મૂકે છે. ઇઝ ઇટ ફેર કે તમે માસ્ક અહીંયા મૂકો? તમને થયેલું છે કે નથી થયેલું, કે સામેવાળાને થયેલું છે, એ માલમ જ નથી પડતું. કારણ કે અસિમ્પ્ટોમેટિક માણસને તો પોતાને જ નથી માલમ કે એને કોરોના થયું જ કે નથી થયું. તો આપણી એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરીએ. અમે શૂટિંગમાં બી કરી રહેલા છે, શૂટિંગમાં મેકઅપ ને આખો પેલો જે ડ્રેસ આવે છે, પેલા સ્પેસમાં જે પેલા જે પહેરીને જાય ને આપણા વાયરસ ચેક કરવા માટે, જે લેબોરેટરી ટેસ્ટ વાળા જે પહેરીને આવે, એવો ડ્રેસ પહેરીને પેલા લોકો મેકઅપ કરે છે. કારણ કે એક્ટરને શું છે કે માસ્ક અમે બી પહેરીએ છીએ, પણ જયારે અમારે પરફોર્મ કરવાનું હોય રિહર્સલ પછી, ત્યારે તો માસ્ક કરવું જ પડે. તો વી આર વલનરેબલ. આજે અમે લિમિટેડ કામ એટલા માટે કરીએ છીએ કે જો અમે બધા જ જો કામ હાથમાં લઈ લીધા, જે બી કામ આવે, કારણ કે આપણે એમ જ ને કે ચાલો ભાઈ કામ મળે તો વર્ક ઇઝ વર્શિપ, પણ રિસ્ક બી વધી જાય ને. અને એ રિસ્ક થી શું થાય, તમે પોતે તો ફસાઓ પણ તમારા ફેમિલી મેમ્બર્સ ફસાઈ જાય. હવે ફેમિલી મેમ્બર્સનો શું ગુનો છે? આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપને જે ગવર્મેન્ટે ગાઈડલાઇન્સ આપી છે હાથ ધોવાની, તમે બિલીવ નહીં કરશો, હું મારા દિવસમાં કમસે કમ 50 વાર સાબુથી હાથ ધોઉં છું. એટલે લોકો તો જો નોર્મલ લાઈફમાં આપણે આટલા હાથ ધોતા હતા ને તો કહેતા કે આ ભાઈ ફોબિયા છે, ક્લીનિંગ ફોબિયા છે. પણ આજે તો જે માણસ ગભરાઈને રહી ને, તે જ માણસ ફાયદામાં જીવી શકશે. જે માણસ ઓવર સ્માર્ટ છે, જે માણસ માસ્ક નથી પહેરતો, જે લોકો એકદમ સોશિયલ ડિસ્ટન્સ નથી રાખતા, દે આર બિગેસ્ટ ક્રિમિનલ. અને સાચી વાત કહું અભિલાષજી, મેં તો સમજ્યું કે ચાલો આપણા ઇન્ડિયામાં ઇલિટરેસી છે,
પણ આપણા ઇન્ડિયામાં લિટરેટ લોકો બી આવી ભૂલ કરી રહેલા છે. આજે તમે દારૂની દુકાન ખોલી તો બહાર કેવું દ્રશ્ય હતું તમે જોયું, પાન માવા તમાકુ સિગરેટની દુકાન ખોલી તો બહાર કેવું હતું તમે જોયું. અચ્છા અહીંયાની ઇન્ડિયાની વાત તો છોડો, મોસ્ટ એજ્યુકેટેડ યુરોપિયન કન્ટ્રીઝ, અમેરિકન કન્ટ્રીઝ, તાના બી સિટીઝન્સો આવું કરે છે. તમે બિલીવ નહીં કરશો, તાના ઇન્ડિયન સિટીઝન્સો ઉલટા ડિસિપ્લિનમાં રહે છે. અમેરિકામાં જે ઇન્ડિયન સિટીઝન્સો છે તે લોકો પ્રોપર ગાઈડલાઈન એ કરે છે, ઘરે રહે છે, માસ્ક પહેરે છે, હેન્ડ વોશ કરે છે, સેનિટાઈઝ કરે છે પોતાની બધી વસ્તુઓ, ધે આર પ્રોપરલી ડિસિપ્લિન. પણ જે હાઈલી એજ્યુકેટેડ છે તે લોકો બી સમજતા નથી. તો આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે વાય એજ્યુકેટેડ પીપલ આર ડુઈંગ સ્ટુપિડ સિલી મિસ્ટેક્સ. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ખૂબ સારી વાત કરી અને આપની પાસેથી ઘણી બધી એવી વાતો જાણવા મળી, આપની લાઈફ વિશે જાણવા મળી, આપનો ફિલ્મોગ્રાફ જાણવા મળ્યો. કાર્યક્રમ સમાપન તરફ લઈ જઈએ એ પહેલા આ તિહાઈ ટોક નું માધ્યમ અમે જે શરૂ કર્યું છે એમાં અમે આ જ પ્રકારના સેલિબ્રિટી સાથે એમની લાઈફ જર્ની વિશે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. તિહાઈ ટોક વિશે આપની પાસેથી બે શબ્દો ઈચ્છું છું. સર મારે તો તમારી સ્ટેમિનાની દાદ દેવી પડે કે તમે રોજ નવી નવી સેલિબ્રિટીને લાવી ને દરેક પ્રોગ્રામમાં વેરિએશન આપો છો. એવો નથી કે એક એક તમે હોસ્ટ કીધો સેલિબ્રિટી સાથે તે જ સવાલ તમે બીજા પ્રોગ્રામમાં રિપીટ કર્યા છે. તો હું કહી શકું છું કે તમારો પ્રોગ્રામ મોનોટોનસ બિલકુલ નથી. દરેકે દરેક તમારો જે ટીહાઈ ટોકનો જે એપિસોડ છે એ યુનિક છે. દરેક પર્સનાલિટીને જોઈને, તેની પર્સનાલિટીની તમે બાયોગ્રાફી જોઈને, એની લાઈફસ્ટાઈલ જોઈને, તે પ્રમાણે તમે એની સાથે ક્વેશ્ચન આન્સર્સનો સેશન શરૂ કરો છો અને એકદમ ફ્રેન્ડલી એટમોસ્ફિયર છે. એવું લાગતું નથી કે હું કઈ તમને ફોર્મલ જવાબ આપી રહ્યો છું, તમે મારા દિલમાંથી જવાબો કરાવો છો. તો તેવી જ રીતે મેં હમણાં ડાયરેક્ટર મેહુલ કુમાર સરનો બી મેં એ જોયો, મને ઘણો જ પસંદ આવ્યો. પછી મનહર ઉઢાસનો જોયો. હું તમને સાચી વાત કહું કે મનહર ઉઢાસના પ્રોગ્રામમાં અને મેહુલભાઈના પ્રોગ્રામમાં કેટલી 50% વાતો તો મને માલમ જ નહીં હતી કે ભાઈ આ માણસ આટલા ટેલેન્ટેડ છે, આટલા સેલ્ફ કોન્ફિડન્સ વાળા છે અને એ લોકોનું આટલું હાર્ડવર્ક ને પેશન છે. એ તો મેં જયારે તમારો પ્રોગ્રામ જોયો ત્યારે મને માલમ પડ્યું કે આ માણસ નોર્મલ નથી, ઘણા આઉટસ્ટેન્ડિંગ માણસો છે અને આપણે તો એની સામે કઈ જ નહીં કહેવાય. જે પ્રમાણે એ લોકોએ સ્ટ્રગલ કરી છે, જે પ્રમાણે એ લોકો પાસે કુદરતે કલા આપેલી છે, જે રાઇટિંગ ની કલા, જે ડાયરેક્શન ની કલા છે, કે આ બંને કાર્યક્રમ તમે ટાઈમ કાઢીને જોયા. નહીં નહીં, હું તમને કહું ને બધાએ જોયા ને, મારા અમુક ફ્રેન્ડ્સોને બી પૂછ્યું, એ લોકો બી કહ્યું છે કે તમારો જે પ્રોગ્રામ છે એ ઘણો લાઇવલી છે. તમારા પ્રોગ્રામ થી લોકોને જાણકારી મળે છે, એન્ટરટેનમેન્ટ મળે છે અને બિલકુલ બોરિંગ નથી. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને તમારા મેં લાઈવ શો બી જોયા છે, તમારા ગુજરાતી એવોર્ડ ફિલ્મમાં બી તમારું એન્કરિંગ જોયું છે. નોબડી કેન આર્ગ્યુ અબાઉટ યોર બેસ્ટ એન્કરિંગ, યુ આર વન ઓફ ધ બેસ્ટ એન્કર. બટ જે તમારામાં એક સામેવાળા માણસ પાસેથી વાત કરાવવાની જે આવડત છે, તો એ સામેવાળો માણસ તમને દિલથી બધા જવાબ આપે છે. દરેક પ્રોગ્રામમાં કોઈ બી માણસ પોતાની દિલની વાત નથી કરતો, ગભરાય છે કે ભાઈ આ માણસ કે અજુગતું ના પૂછી લે. અને તમે એકદમ ક્લીન, ઓનેસ્ટ ને ક્લિયર એન્ટરટેનમેન્ટ આપો છો. તમે યલો જર્નાલિઝમ પર નથી જતા, તે મેં ઓબ્ઝર્વ કીધું. બાકી ઘણા એન્કરો છે તે લોકો લક્ષ્મણ રેખા કુડાવીને યલો જર્નાલિઝમમાં જાય છે. મેં તમારો પ્રોગ્રામ જે જોયો, અમારો ઉદ્દેશ બહુ ચોખ્ખો છે આ બાબતમાં. આપણી સાથે ગુજરાતી ફિલ્મોના ખૂબ સિનિયર કલાકાર દીપક ઘીવાલા પણ જોડાયેલા છે અને એવા જ સિનિયર એક્ટ્રેસ અને બહુ જ મારા ગમતા કલાકાર ગોપીબેન દેસાઈ પણ જોડાયેલા છે. અને આપણા દીપક ઘીવાલાનો તો હું ફેન છું, એમની તો મેં ઘણા ગુજરાતી નાટકો જોયા છે, એમના ખાસ ફેન છું. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. તો કુરુષજી, ખૂબ મજા આવી. આપણે આજની સેશન અહીંયા જ અટકાવીએ અને હું એવું માનું છું કે ભવિષ્યમાં પણ આવી તક મળશે ત્યારે આપણે ફરી પાછા મળતા રહીશું. આપે એક આખો કલાક અમારા તિહાઈ ટોક માટે ફાળવ્યો એ બદલ અમારા તમામ પ્રેક્ષકો વતી હું અંગત રીતે આપનો આભાર માનું છું અને
COVID-19 આ મહામારીમાંથી આપણે અને આપણી ઇન્ડસ્ટ્રી ખૂબ જલ્દી બહાર આવે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ ટુ એવરીબડી. થેન્ક યુ. તો આ હતા કુરુષદેવ. આ સ્તર પર પહોંચ્યા પછી પણ આ વ્યક્તિ કેટલી ડાઉન ટુ અર્થ છે એ આપણે બધાએ ખૂબ નજીકથી જાણવાનો પ્રયત્ન કર્યો. આટલી ફિલ્મો, આટલા મોટા બેનરની ફિલ્મો કર્યા પછી અને આટલું એજ્યુકેશન મેળવ્યા પછી પણ આટલી જમીન પર રહીને વાત કરવી એ બહુ મોટી વાત કહેવાય. ફરી વખત આવતીકાલે રાત્રે 9:30 વાગે મળીશું એક નવા જ મહેમાન સાથે. ત્યાં સુધી આજે આપણે વિરામ લઈએ. તિહાઈ ટોકનો યુટ્યુબ પેજ છે, આપ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, અને એ જ રીતે ફેસબુક પર પણ અમારું તિહાઈ ટોકનું પેજ છે, જેને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આજ અહીંયા વિરામ લઈએ છીએ, ફરી પાછા મળીશું આવતીકાલે રાત્રે 9:30 વાગે. ત્યાં સુધી અભિલાષ ગોડાને રજા આપશો. નમસ્કાર.